हेलो, गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? हैप्पी न्यू ईयर दोस्तों, नवा वर्ष में तमारू सौनू हार्दिक स्वागत छे। नव वर्ष तमारू अने तमारा परिवार नो खूब सफल निवड़े एवी भगवान ने प्रभु चरणों में आपणे प्रार्थना करी। वधारे वात न करता दोस्तों, आज आपणे धोरण 11 માં ચોથું ચેપ્ટર છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એની આજે આપણે શરૂઆત કરી દેવાની છે, બરાબર છે? ચલો તો દોસ્તો, આ જે ચેપ્ટર છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, ચેપ્ટર નું નામ દોસ્તો તમને બધાને ખબર છે, આ જ ચેપ્ટર છે, ઇટ્સ ચેપ્ટર નંબર 4, रासायनिक बंधन अने आण्विक रचना। दोस्तों खूबज इम्पोर्टंट चेप्टर छे आ, अने एकदम बेसिक चेप्टर छे, खूबज इम्पोर्टंट અને એકદમ બેઝિક ચેપ્ટર છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો। કોઈ બે પરમાણુ છે, બે પરમાણુ, એ બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ કેમ બનાવે, અથવા તો H2O છે જે પાણી, હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે કઈ રીતે જોડાય, અરે જોડાય તો બે હાઇડ્રોજન ને એક જ ઓક્સિજન કેમ જોડાય? આ બધી તમામ તર્કબદ્ધ બાબતો છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે। જુદા હવે કોઈ બે પરમાણુ છે એ એકબીજા સાથે જે આકર્ષણ બળ વડે જોડાય એને જ કહેવાય રાસાયણિક બંધન। ઓકે, શું બે પરમાણુ, બે પરમાણુઓ એકબીજા સાથે જે આકર્ષણ બળ વડે જોડાય તેને શું કહેવાય? રાસાયણિક બંધન કહે છે। સમજી લો કે એને અને સીએલ, એને આ એક એને છે ને આ એક સીએલ છે, એ એકબીજા સાથે જોડાય તો એને સીએલ બને, તો એમનામ તો નહીં જોડાઈ જાય ને, એમની વચ્ચે કઈક પ્રકારનું તો આકર્ષણ હશે ને। ઈ જે આકર્ષણ બળ હોય એ અલગ અલગ પ્રકારના આકર્ષણ બળ હોય એને જનરલી નામ આપી દીધું રાસાયણિક બંધન, કેમિકલ। યાદ રાખજો દોસ્તો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ। જનરલી અત્યાર સુધીના કેસમાં નીટની એક્ઝામમાં આ ચેપ્ટર માંથી પાંચ થી છ ક્વેશ્ચન મિનિમમ પૂછાય છે, 5-6, 2020 માં થોડાક ઓછા પૂછાણા હતા, બટ જનરલી કોઈ પણ વર્ષનું તમે પેપર પકડી લો, આ ચેપ્ટર રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાંથી નીટની એક્ઝામમાં 5-6 ક્વેશ્ચન હોય જ, જીમેનની એક્ઝામમાં પણ એકાદો સવાલ દર વર્ષે પૂછાઈ જાય છે, બરાબર? એટલે ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર, ખૂબ જ ધ્યાન રાખજો। હવે વાત આપણે કરીએ છીએ આ ચેપ્ટરની શરૂઆત, રાસાયણિક બંધન। પહેલી વાત, બે પરમાણુ એકબીજા સાથે જે આકર્ષણથી જોડાય એને કહેવાય રાસાયણિક બંધન। આ રાસાયણિક બંધન માટે અલગ અલગ નિયમો છે, રાસાયણિક બંધ પણ અલગ અલગ પ્રકારના છે, તો એમના માટે દોસ્તો આપણે લોકો પહેલામાં પહેલા ભણીએ છીએ રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ નો અભિગમ। રાસાયણિક બંધન અંગેનો રાસાયણિક
रासायनिक बंधन अंगेनो कौशल लुईस कौशल लुईस अभिगम रासायनिक बंधन अंगेनो कौशल लुईस नो अभिगम समझाओ त्रण अथवा चार मार्क नी आ थियरी पूछाय कौशल लुईस नो अभिगम तो दोस्तों कौशल ने लुईस बे अलग अलग अभिगम छे इलेक्ट्रॉन ना संदर्भ मा परमाणुओं नी वच्चे रासायनिक बंध नी रचना शक्य थई आना माटे घणा बधा वैज्ञानिकोए तर्कबद्ध बाबतो रजू करी इलेक्ट्रॉन ना संदर्भ मा परमाणु होय एमनी वच्चे जे रासायनिक बंध नी रचना थाय એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ તર્કબદ્ધ બાબતો રજૂ કરી એમાં 1916 માં કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપી કે ભાઈ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં કઈ રીતે રાસાયણિક બંધની રચના થાય બરાબર છે તો પહેલા આપણે વાત કરીએ છીએ લુઈસનો અભિગમ કોસેલ લુઈસના અભિગમમાં કોસેલ નો અભિગમ અને લુઈસ નો અભિગમ બે અલગ અલગ અભિગમ છે એમાં પહેલા આપણે વાત કરશું કોની વાત કરશું લુઈસ નો અભિગમ ચલો દોસ્તો દોસ્તો વૈજ્ઞાનિક લુઈસે પરમાણુને ધન વિજભારી કર્નેલ તરીકે ઓળખાણ આપી ધન વિજભારિત પરમાણુ કર્નેલ એટલે શું થાય દોસ્તો કોઈ પણ પરમાણુ હોય એની આ ધારો કે કેન્દ્ર છે કેન્દ્ર આ પહેલી કક્ષા આ બીજી કક્ષા આ છેલ્લી કક્ષા છે તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સિવાય કેન્દ્ર સહિતનો સમગ્ર ભાગ સમજી લો કે હું અહીંયા તમને એક ઇમેજ ડ્રો કરીને આપું છું કે આ કેન્દ્ર છે કેન્દ્રમાં પ્રોટોન હોય તમને બધાને ખબર છે આ એક કક્ષા છે આ બીજી કક્ષા છે આ ત્રીજી કક્ષા છે પરમાણુમાં ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષામાં હોય તમને બધાને ખબર છે બરાબર છે આ ત્રીજી કક્ષા છે અને આ કક્ષા છેલ્લી કક્ષા છે સમજી લો કે આ કક્ષા છેલ્લી કક્ષા છે તો કોઈ પણ પરમાણુમાં જે છેલ્લી કક્ષા હોય એને સંયોજકતા કક્ષા કહેવાય કક્ષાને કોષ પણ કહી શકો સંયોજકતા કોષ અને સંયોજકતા કોષ સિવાયનો કેન્દ્ર સહિતનો સમગ્ર અંદરનો ભાગ એટલે આ તમામ ભાગ સંયોજકતા કોષ સિવાયનો આ તમામ ભાગ સંયોજકતા કોષ સિવાયનો કેન્દ્ર સહિતનો અંદરનો સમગ્ર વિસ્તાર દોસ્તો મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે તમે સમજો કે આ સંયોજકતા ઇલેક્ટ્રોનને કાઢી નાખો તો બાકીનો અંદરનો ભાગ શું થાય ધન થાય એને કહેવાય ધન વિજભારિત પરમાણુ કર્નેલ ઓકે તો પહેલો પોઈન્ટ તમારો એવો થશે કે વૈજ્ઞાનિક લુઈસે પરમાણુને કર્નેલ સ્વરૂપે રજૂ કર્યો વૈજ્ઞાનિક લુઈસે કોઈ પણ પરમાણુ એ પરમાણુને કર્નેલ સ્વરૂપે રજૂ કર્યા અથવા તો કર્યો કર્નેલ એટલે શું થાય દોસ્તો કર્નેલ વોટ ડુ મીન બાય કર્નેલ વોટ ડુ મીન બાય કર્નેલ પરમાણુમાં સંયોજકતા કોષ સિવાયના કેન્દ્ર સહિતના સમગ્ર અંદરના ભાગને પરમાણુમાં
संयोजकता कोष ना इलेक्ट्रॉन सिवाय ना अंदर ना केंद्र सहित ना समग्र भागने कहेवाय धन विजभारित परमाणु कर्नेल कहे छे। ओके पहलम पहली बात वैज्ञानिक लुईसे परमाणु ने कर्नेल स्वरूप रजू करा। कर्नेल कोने कहेवाय तो के परमाणु में अहीं तमने बधुज में बतायु तो अहीं जो तमने छेली कक्षा होय ने संयोजकता कक्षा कहेवाय ने संयोजकता कोष सिवाय ना केंद्र सहित ना समग्र भाग ने धन विजभारित परमाणु कर्नेल कहेवाय। ओके ओके त्यार बाद लुईसे एवुं कीधुं के संयोजकता कक्षा में रहेला इलेक्ट्रॉन जे होय ए अष्टकनी स्थायी रचना प्राप्त करवानी कोशिश करे। जारे अणुनी रचना थाय त्यारे परमाणु जनरली जारे पण रासायणिक बंध वडे अणुनी रचना थाय धारो के बे परमाणु छे आ बे परमाणु वच्चे बंध बनीने अणु बनावो छे तो जारे पण रासायणिक बंध वडे आ बे परमाणु जोडाईने अणुनी रचना थाय त्यारे परमाणु अष्टकनी स्थायी रचना प्राप्त करे आने कहेवाय लुईस नो अभिगम। कॉन्सन्ट्रेट कर दो जारे परमाणु वच्चे रासायणिक बंध बनीने अणुनी रचना थाय जारे परमाणु वच्चे रासायणिक बंध बनीने अणुनी रचना थाय त्यारे परमाणुओ अष्टकनी स्थायी रचना प्राप्त करे छे। जारे परमाणु वच्चे रासायणिक बंधनी रचना थई अने अणुनी रचना थाय रासायणिक बंध बनीने अणुनी रचना थाय त्यारे परमाणु अष्टकनी स्थायी रचना प्राप्त करे छे। एटले के परमाणु 8 इलेक्ट्रॉन तेनी बाह्यतम कक्षामां 8 इलेक्ट्रॉन समावानी कोशिश करे। एक वस्तु याद रखजो दोस्तों खास एटले खास કે જ્યારે પણ રાસાયણિક બંધની રચના થાય રાસાયણિક બંધની રચનામાં માત્ર સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગ લે અંદરના કોષના ઇલેક્ટ્રોન રક્ષિત હોય એ કોઈ પણ પ્રકારના બંધની રચનામાં ભાગ લે નહીં બરાબર છે તો ટૂંકી અને ટચ વાત કરી દઉં તમને કે રાસાયણિક બંધની રચનામાં રાસાયણિક બંધની રચનામાં માત્ર સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે અંદરના કોષના ઇલેક્ટ્રોન બંધની રચનામાં કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતા નથી। ઓકે ઓકે ઉદાહરણ તરીકે સોડિયમ પરમાણુ છે તો તમને બધાને ખબર છે કે સોડિયમ પરમાણુમાં કુલ ઇલેક્ટ્રોન 11 છે અને ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p6 3s1। ઓકે ઉદાહરણ તરીકે સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના બધાને ખબર છે 1s2 2s2 2p6
3s1 છે બરાબર આ ઇલેક્ટ્રોન રચના છે તો બહારની કક્ષા તો માત્ર એક જ થઈ ને 3 અને 3s માં એક ઇલેક્ટ્રોન છે 3s1 તો ઈ સંયોજકતા ઇલેક્ટ્રોન થયો અને સોડિયમ પરમાણુમાં માત્ર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય જે સમઘનના કોઈ પણ એક ખૂણા ઉપર ગોઠવાયેલ હોય તેવું માનવામાં આવે છે આથી સોડિયમ પરમાણુમાં રહેલ એક સંયોજકતા ઇલેક્ટ્રોન સમઘનના કોઈ પણ એક ખૂણા પર ગોઠવાયેલ હોય છે જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય સમઘનના એટલા ખૂણા ઉપર ગોઠવાયેલા હોય સોડિયમમાં માત્ર એક સંયોજકતા ઇલેક્ટ્રોન છે તો સમઘનમાં 8 ખૂણા હોય એમાંથી કોઈ પણ એક ખૂણા ઉપર ગોઠવાયેલો હોય બરાબર છે આવી રીતે જો નિયોન હોય તો નિયોનમાં દોસ્તો તમને બધાને ખબર છે કે નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 10 તો નિયોન છે નિયોન એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p6 બરાબર છે તો નિયોનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થાય જ્યારે નિષ્ક્રિય વાયુઓ એમાં પણ એમાં કે હિલિયમ સિવાય દોસ્તો કારણ કે હિલિયમમાં 2 જ ઇલેક્ટ્રોન હોય હિલિયમ સિવાય બરાબર નિષ્ક્રિય વાયુઓમાં 8 સંયોજકતા ઇલેક્ટ્રોન હોવાથી તેના 8 સંયોજકતા ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણા પર ગોઠવાયેલ હોય એની પ્રોબ્લેમ લુઈસે હું કીધું ભાઈ લુઈસે ખાલી એટલું કીધું લુઈસે જે વાત કરી એ વાત એકદમ તથ્ય વાળી છે ભાઈ બરાબર છે લુઈસે શું કીધું તો લુઈસે એવું કીધું કે જ્યારે પરમાણુ રાસાયણિક બંધથી જોડાઈને અણુની રચના કરે ત્યારે તેઓ અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરે ધેટ્સ ઓલ એટલે કોઈ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય ત્યારે ક્યાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે ક્યાં તો ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે અને અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરે ધેટ્સ ધ કોન્સેપ્ટ ઓફ લુઈસ લુઈસ બીજું કઈ કહેવા જ માંગતો ખબર પડી લુઈસ શું કહેવા માંગે જ્યારે પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાય ત્યારે પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરે આ છે લુઈસનો નિયમ બરાબર છે એના કેટલાક અપવાદો હોય એવું નથી કે અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત જ થાય કેટલાક અપવાદ હોય પણ નિયમ તમારે લખવો હોય લુઈસનો નિયમ તમારે લખવો હોય તો તમે લખી શકો કે પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કે ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરી રાસાયણિક બંધથી જોડાઈને
અણુની રચના કરે છે, અણુની રચના કરે છે, ધેટ્સ ઓલ. આને કહેવાય લુઈસ નો અભિગમ. પરમાણુ ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે, ક્યાં તો ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે. ફોર એક્ઝામ્પલ NaCl ની રચના થાય, ઉદાહરણ તરીકે કોની રચના થાય, NaCl ની રચનામાં એને શું કરે, એક ઇલેક્ટ્રોન ગુમાવે અને શું બનાવે, એને પ્લસ. તો એને પ્લસ બન્યો, તો હવે એને પ્લસ માં 10 ઇલેક્ટ્રોન હોય એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જાય 1s2 2s2 2p6. તો સંયોજકતા તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ને, બસ 8 ઇલેક્ટ્રોન થાય એટલે સ્થાયી થાય, બરાબર છે. સીએલ છે, સીએલ એ શું કરે, એક ઇલેક્ટ્રોન મેળવે, એક ઇલેક્ટ્રોન મેળવે તો શું બની જાય, સીએલ માઇનસ. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય, 18 ઇલેક્ટ્રોન થઈ જાય, 18 ઇલેક્ટ્રોન થઈ જાય. તો એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p6 3s2 3p6, બરાબર છે. તો અહીંયા પણ સંયોજકતા કેટલા ઇલેક્ટ્રોન થયા, 8, 2 ના 8 8 ઇલેક્ટ્રોન થયા. તો એ કોઈ પણ પ્રકારનું કોઈ પણ આકર્ષણ લગાડીને એક સ્થાયી અણુની રચના કરે, બરાબર છે. એવી રીતે કેટલીક વખત બે પરમાણુ ઇલેક્ટ્રોન ની સહિયારી ભાગીદારી કરે અને અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરે. એમાં અપવાદ H2 માં હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય, બીજા હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય, તો બે હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે તો ખાલી કેટલા ઇલેક્ટ્રોન થાય, 2. અષ્ટક રચના પૂરી ના થાય. અષ્ટક રચના એટલે કેટલા ઇલેક્ટ્રોન સમાય, 8. પણ બાકીના તો અણુ હોય કે નહીં, Cl2 તો ક્લોરીન ભાઈ ભાઈ તમ કક્ષમ કેટલા ઇલેક્ટ્રોન હોય, 7 ઇલેક્ટ્રોન. બીજા ક્લોરીન ભાઈ ભાઈ તમ કક્ષમ કેટલા ઇલેક્ટ્રોન હોય, 7 ઇલેક્ટ્રોન, બરાબર. આ સંયોજકતા ઇલેક્ટ્રોન હોય ને એને આવી રીતે ટપકા વડે અથવા ચોકડી વડે દર્શાવે, અને લુઈસ બિંદુ નિરૂપણ કર્યું કહેવાય. સંયોજકતા ઇલેક્ટ્રોન આ જેટલા ટપકા છે એ એવું સૂચવે છે કે આ ઘટકમાં એટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આ ક્લોરીન છે એમાં 7 ટપકા છે એટલે એનો મતલબ એવો થયો કે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન. એવી રીતે આ ક્લોરીન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન છે. હવે જો આ એક ક્લોરીન ગુમાવી દે તો આને પાસે 8 થાય પણ આની પાસે 6 થાય ને, એવું ના થાય. એટલા માટે આ બે શું કરે, શેરિંગ કરે, શેરિંગ એક એક ઇલેક્ટ્રોન ની શું કરે, ભાગીદારી કરે, શેરિંગ કરે. એટલે હવે અહીંયા ગણો ને તો આ 6 અને આ બંધ ના 2 8, અહીંયા ગણો તો આ 6 અને આ બંધ ના 2, એના પણ કેટલા, 8. ખબર પડે જ છે તે નથી પડતી. આમ અહીંયા આણે હું કર્યું હતું, ઇલેક્ટ્રોન ગુમાવ્યો હતો, આણે હું કર્યું હતું, ઇલેક્ટ્રોન મેળવ્યો હતો, ત્યારે એને સીએલ બન્યો હતો. Cl2 માં 2 ક્લોરીને શું કર્યું, ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી. આમ લુઈસ એવું શીખવાડવા માંગે છે કે કોઈ પણ પરમાણુ એને કર્નેલ તરીકે રજૂ કરો, એની બાહ્યતમ કક્ષા હોય એને સંયોજકતા કક્ષા કહેવાય, એની સિવાયનો કેન્દ્ર સહિતનો અંદરનો સમગ્ર ભાગ એને કહેવાય કર્નેલ. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય સમઘનના ખૂણા ઉપર ગોઠવાયેલા હોય, એને એમાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો સમઘનના 8 ખૂણા પૈકી કોઈ પણ એક ખૂણા ઉપર હોય. નિયોનમાં સંયોજકતા 8 ઇલેક્ટ્રોન હોય તો એ સમઘનના 8 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. પછી લુઈસ એવું કીધું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાઈને અણુની રચના કરે ત્યારે ક્યાં તો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે, ક્યાં તો સહિયારી ભાગીદારી કરે અને અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. બોલો એટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ? ચાલો એટલું જોઈ જાઓ. ચલો ત્યારબાદ હવે આપણે સ્ટડી કરીએ છીએ કોસેલ નો અભિગમ. દોસ્તો કોસેલ નો જે અભિગમ છે એ યાદ રાખો કે આયનીય બંધ સમજૂતી માટેનો મુખ્ય અભિગમ છે. કોસેલ નો અભિગમ છે એ કયા બંધ ની સમજૂતી આપે છે, આયોનીય બંધ ની સમજૂતી આપે છે, બરાબર છે. કઈ રીતે માસ્ટર, સમજાવો ને અમને, જરા સમજાવો ને. તો દોસ્તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ હેલોજન તત્વ છે અને સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વો પહેલા સમૂહના તત્વો આલ્કલી તત્વો છે. તમને બધાને સાહેબ કહી દીધેલું છે, યાદ કરો.
तो आवर्त कोष्टक में सौथी वधु विद्युत ऋणमय तत्व हेलोजन तत्व इलेक्ट्रॉन मेळवानुं दोलन धरावे अने सौथी वधु विद्युत धनमय तत्व आल्कली तत्व इलेक्ट्रॉन गुमावानुं दोलन धरावे एटले ई निष्क्रिय वायु अथवा उमदा वायु थी तद्दन अलग पड़े केम भाई निष्क्रिय वायु थी अलग ला भाई निष्क्रिय वायु निष्क्रिय छे स्थायी छे अष्टक पूर्ण छे तो मेळवानी कोशिश पण ना करे गुमावानी कोशिश पण ना करे ला जारे हेलोजन तत्व जल्दी जल्दी ले ले अल्कली तत्व जल्दी जल्दी गुमावी दे खूब सक्रिय तत्व એટલે તે ઉંદા વાયુ થી તદ્દન અલગ પડે છે ઓકે તો હું એમ કહી શકું કે मेरे प्यारे भाइयों मैं ऐसा कह सकता हूं कि आवर्त कोष्टक मा सौथी वधु विद्युत ऋणमय तत्व गया तत्व हेलोजन तत्व सौथी वधु विद्युत धनमय तत्व एटले क्या तत्व आल्कली तत्व उम्दा वायु थी अलग करेल छे। साहब कई रीते अलग करेल छे? ला भाई कीधु एम उम्दा वायु निष्क्रिय छे हेलोजन तत्व सरलता थी एक इलेक्ट्रॉन मेळवीने ऋण आयन में फेरवाय छे हेलोजन तत्व अथवा तो एम पण कही शकाय सौथी वधु इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी धरावता तत्व हेलोजन तत्व वधु विद्युत ऋणमय हेलोजन तत्व सरलताथी इलेक्ट्रॉन मेळवीने तेने अनुरूप ऋण आयन मा फेरवाय छे जारे वधु विद्युत धनमय अथवा ओछी आयनीकरण जारे ओछी आयनीकरण एन्थाल्पी धरावता आल्कली तत्व सरलताथी इलेक्ट्रॉन गुमावीने धन आयन मा फेरवाय छे। आम दोस्तों हेलोजन तत्व सरलताथी एक इलेक्ट्रॉन मेळवीने नजीकना निष्क्रिय वायु उमदा वायु जेवी इलेक्ट्रॉन रचना प्राप्त करे छे ज्यारे ओछी आयनीकरण एन्थाल्पी धरावता आल्कली तत्व एक इलेक्ट्रॉन गुमावीने निष्क्रिय वायु जेवी रचना प्राप्त करे छे। आ रीते बनता धन आयनो आ रीते बनता धन आयनो अने ऋण आयनो नजीकना
निष्क्रिय वायु अथवा उमदा वायु नजीक ना निष्क्रिय वायु जेवी स्थायी इलेक्ट्रॉनीय रचना प्राप्त करे छे। ओके, स्थायी इलेक्ट्रॉनीय रचना प्राप्त करे छे अने आवा स्थायी इलेक्ट्रॉनीय रचना प्राप्त थयेला धन आयन अने ऋण आयन वच्चे कुलंबीय आकर्षण बल ना कारणे, कारण के एक धन आयन छे एक ऋण आयन छे, कुलंबीय आकर्षण बल ना कारणे एक स्फटिकमय आयनीय संयोजन नी रचना थाय छे। आ जे कुलंबीय आकर्षण बल लागू पड़े एने कहेवाय इलेक्ट्रोवेलेंस बॉन्ड, विद्युत संयोजक बंध। धन आयन अने ऋण आयन वच्चे स्थिर विद्युतीय आकर्षण ना परिणाम रूपे रचाता आ बंध ने कहेवाय इलेक्ट्रोवेलेंस बॉन्ड। तो હું એમ કહી શકું ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના કારણે રચાતા આ બંધ ને કેવો બંધ કહેવાય છે? ઇલેક્ટ્રોવેલેન્સ બોન્ડ ને હું કહેવાય વિદ્યુત સંયોજક બંધ કહે છે। વિદ્યુત સંયોજક બંધ ને દોસ્તો આપણે લોકો કેવો બંધ કહેવે? આયોનીય બંધ। બરાબર છે? કઈ રીતે હું ખબર પડી? કમ્પ્લીટલી ખબર પડી કે નહીં ભાઈ? હેલોજન તત્વો છે, બધું વિદ્યુત ઋણ તત્વો છે, ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ધરાવે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને, નીચે આયનીકરણ એન્થાલ્પી અથવા તો વધુ વિદ્યુત ધનમયતા ધરાવતા તત્વો આલ્કલી તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને। આ ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર કુલંબીય આકર્ષણ બળ અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે અણુ બને। આ જે આકર્ષણ બળ લાગે અને જે બંધ બને એને કહેવાય વિદ્યુત સંયોજક બંધ અથવા આયોનિક બંધ। ખબર પડે છે દોસ્તો? ખબર પડે છે? અને આયન ઉપર રહેલા વીજભારની માત્રાને કહેવાય તેની વિદ્યુત સંયોજકતા। આયનો પર રહેલા વીજભારની માત્રાને તેની ઇલેક્ટ્રોવેલેન્સી વિદ્યુત સંયોજકતા કહે છે। તો ટૂંકું ને ટચ કોસેલ એવું કહેવા માંગે છે આયોનીય બંધ કઈ રીતે બને, આયોનીય બંધ વધુ વિદ્યુત ઋણમય અને વધુ વિદ્યુત ધનમય તત્વો વચ્ચે બને અને કઈ રીતે બને એની વાત કોસેલે કરી કે વધુ વિદ્યુત ઋણમય તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે ઋણ આયન બને, વધુ વિદ્યુત ધનમય તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે ધન આયન બને, આ ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય કુલંબીય અથવા આકર્ષણ બળ લાગુ પડે જેના કારણે સ્ફટિકમય આયોનીય સંયોજન બને। આ જે આકર્ષણ બળ દ્વારા જે બંધ બન્યો એને કહેવાય વિદ્યુત સંયોજક બંધ અને આયોનીય બંધ। ઓકે, ઉદાહરણ તરીકે સિમ્પલ લઈએ આપણે તો સોડિયમ છે, સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s1। ઓકે, હવે સાંભળો, આની સંયોજકતા કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, આલ્કલી તત્વ છે, તો આ શું કરે? આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય એટલે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે શું બની જાય? Na પ્લસ, એક ઇલેક્ટ્રોન જે છેલ્લો હતો એને ગુમાવી બેઠો એટલે અહીંયા હવે ઇલેક્ટ્રોન રચના બની ગઈ 1s2 2s2 2p6। કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ દોસ્તો, થઈ ગઈ કે નહીં? નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ। ચલો હવે આવી જ રીતે Cl- બનાવીએ તો Cl છે, Cl તમને બધાને ખબર છે હેલોજન તત્વ છે, વધુ વિદ્યુત ઋણ તત્વ છે, Cl છે, Cl એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p6 3s2
3p5 बराबर ने ओके 17 इलेक्ट्रॉन वही थी क्या 17 चलो ई सरलता थी શું કરે એક ઇલેક્ટ્રોન મેળવે કારણ કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમને ખબર છે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની ક્લોરીન ની અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઈ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે તો બનશે શું Cl માઇનસ હવે એની ઇલેક્ટ્રોન ના શું થશે 1s2 2s2 2p6 3s2 3p6 અષ્ટકરચના પૂરી થઈ કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી ગયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 18 18 ઇલેક્ટ્રોન કોના હોય આર્ગોન જેવા બરાબર છે તો આમ આ Na+ જે બન્યો એ Na+ અને Cl- જે બન્યો એ Cl- વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે બને NaCl ओके અને આવી રીતે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે જે સંયોજન બને એને કહેવાય આયોનીય સંયોજન બરાબર છે તો કોસેલનો અભિગમ છે દોસ્તો પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયનની બનાવટ તેમજ તેમાંથી આયોનીય સંયોજનની બનાવટ આયોનીય સંયોજન વિશેની સમજૂતી આપે છે કોસેલનો અભિગમ પણ પાછળથી ઘણા બધા સંશોધનો એવા થયા કે ઘણા સંયોજનોમાં આવું જોવા મળતું નથી તો એ એક એની ક્ષતિ કહેવાય એની પ્રોબ્લેમ તો આજના લેક્ચરમાં આપણે કોસેલ અને લોઇસનો અભિગમ અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણ આશા રાખું છું કે તમને બધાને કમ્પ્લીટ સમજૂતી મળી હશે ઓકે ચલો ઓલ ધ બેસ્ટ